नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं से अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। नवसारी कबीरपुर खाते हरिपार्क सोसायटी में आज सवेरे चोरी की घटना घटी थी, तेने लईने अमारी नवसारी लाइव चैनल पर विशेष बुलेटिन बनाववामां आव्युं छे, तो जोवानुं चूकशो नहीं। नवसारी में बागायती विस्तार गणात हो, नवसारी में वरसाद आगाही और हवामान में जो पलटो आयो है तेने लईने खेडूतों में कया प्रकार की चिंता है तेने लईने अमे विशेष बुलेटिन बनाव्युं छे, तो जोवानुं चूकशो नहीं। अने विशेष बुलेटिन में जोई अने तमे जाणो कि कया प्रकार की खेडूतों में चिंता है, तेमना माटे कया प्रकार की काळजी लेवी ते माटे कृषि वैज्ञानिक पासेथी विशेष माहिती मेळवो। खारेल हॉस्पिटल खाते रक्तदान शिबिर योजायो। ग्राम सेवा ट्रस्ट छेल्ला 27 वर्षथी ग्राम आरोग्य अने विकास माटे प्रयत्नशील छे। आ उद्देश्यना अनुसंधाने संस्था द्वारा विविध समाजना उपयोगी प्रवृत्तिओनुं आयोजन करवामां आवे छे, जेना भागरूपे संस्था द्वारा रेडक्रॉस नवसारीना सहयोगथी 8/1/2022 ने शनिवारना रोज रक्तदान शिबिरनुं आयोजन करवामां आव्युं, जेमां हॉस्पिटलमां कर्मचारीओ तथा टोल नाका बोरियाज स्टाफना भाईओ उत्साहपूर्वक रक्तदान करी शिबिरमां जोडાયા હતા અને 21 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। चीखली वांसदा रोड पर रॉन्ग साइडे आती ट्रके एसटी बस ने टक्कर मारी। चीखली वांसदा रोड पर बिल्लीमोरा डेपो ने एसटी बस नंबर GJ18Z3798 चालक जितेंद्रभाई घमनभाई पटेल बिल्लीमोरा थी निरपण जई रह्या हता, ते दरमियान 18 पीर लक्ष्मी टाइल्स सामे टाइल्स नो जत्थो भरीने एक ट्रक नंबर GJ1DY5781 चालक मूल राजस्थान भरतपुर हो द्वारा પોતાની ભુગતસિંહ લખનસિંહ ઠાકોર જેઓ પોતાની ટ્રક રસ્તા પર રોંગ સાઈડે બહાર નીકળી રહ્યા હતા તે સમયે નિરપણ જતી બસને તેઓ દ્વારા ટક્કર મારતા તેમને બસને ભારે નુકસાન થવા પહોંચ્યું હતું, તેમજ એસટી બસના ચાલક જીતેન્દ્રભાઈ દ્વારા આ અંગે ચીખલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। નવસારીના અંબાડા ગામે એક જ ખેતરમાંથી 3 અજગરને બચાવી લેવામાં આવ્યા। નવસારી જિલ્લાના અંબાડા ગામે ખેતરમાં કામ કરતા મજૂરો પાણી પાતી વખતે અજગર દેખાતા મજૂરો દ્વારા ખેત માલિક ભાવેશ પટેલને જાણ કરવામાં આવી હતી, તેઓ દ્વારા એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈના સભ્યોને ફોન કરી જાણ કરાતા એનજીઓ દ્વારા ગામમાંથી પહેલાં 1-7 ફૂટ જેટલા અજગરને પકડી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ અન્ય થોડીવારમાં બીજો એક પાણી પાઇપલાઇનમાં અજગર દેખાતા તેમને પણ આ અજગરને બચાવી લેવામાં આવ્યો હતો, તો જે અંદાજે 12 ફૂટ લાંબો અને અંદાજે 23 કિલોગ્રામ વજનનો અજગર બહાર આવતા તેને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। આમ ખેતરમાં રહેલા 3 અજગરને એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે। કુકેરી ગામે યોજાયેલ નવસારી પોસ્ટલ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોસ્ટર ચેલેન્જર ચીખલી ટીમનો વિજેતા થઈ। નવસારી પોસ્ટલ પ્રીમિયમ લીગ સીઝન 2માં નવસારી પોસ્ટલ ડિવિઝન વિવિધ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં છેલ્લે પોસ્ટલ ચેલેન્જ ટીમ વિજેતા થઈ હતી અને રજવાડી 11 ટીમ વાંસદા તેઓ રનર્સઅપ બની હતી। તમામ વિજેતાઓને ટ્રોફી તેમજ રકમ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આંબાબારી પ્રાથમિક શાળા પર નવતર ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમ મેળવ્યો। શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત ઇવતર ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટમાં વાંસદા તાલુકાની આંબાબારી પ્રાથમિક શાળાનો પ્રથમ ક્રમાંક મેળવ્યો। આ પ્રોજેક્ટમાં શાળા દ્વારા સુંદર બાગબાની રચના, નક્ષત્ર ગાર્ડન, કિચન ગાર્ડન, સર્જન શાળામાં બાળકો અને શિક્ષકો દ્વારા CRCના સાનિધ્યમાં બનાવવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટમાં સુંદર પ્રદર્શન બદલ મળેલા સન્માનથી શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ, SMSC સભ્યો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી। વલસાડ એસટી વિભાગનો ચાર્જ સુરતના DC સંજય જોશીને સોંપતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ। ગુજરાત એસટી તંત્રએ વલસાડ વિભાગનો વહીવટ કેટલાક વખતથી કથળી રહ્યો હતો અને મુસાફરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો, ત્યારબાદ વિભાગની નિયામક દિલીપ ચૌધરી લાંચમાં સપડાતા વલસાડ એસટી વિભાગનો ચાર્જ કોને સોંપવો તે ચર્ચા ચાલી રહી હતી અને તેમાં સુરતના DC સંજય જોશીને ચાર્જ સોંપાતા લોકોમાં ખુશી વ્યાપી છે।
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની આર્થિક સહાય માટે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ન્યાયયાત્રા યોજવામાં આવી. માસદા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19ના મૃતકોના પરિવારોને એપિડેમિક એક્ટ મુજબ 4 લાખની સહાય અને માસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે. માત્ર 50,000 જેટલી રકમ સરકારે આપવામાં આવી છે તે યોગ્ય નથી અને તેમાં મૃત્યુ થયેલા લોકોને મિનિમમ ઓછામાં ઓછી 4 લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ સાથે તેઓ દ્વારા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. ગણદેવીના વેગામ ભૂલા ફરિયા રોડ પરથી 71,000 દારૂ ઝડપાયો. ગણદેવી પોલીસે 6 જાન્યુઆરીએ તેમને હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર વહન થતો દારૂનો જથ્થો ઝડપી પડવા માટે નાકાબંધી કરી હતી, જેમાં એક કાર નંબર GJ21AH209માં ચાલક એન્ધલ કિરણ વિનોદભાઈ પટેલ, કે જેઓ પોતાની કારમાં 70,800 દારૂ તેમજ કાર મળી કુલ 2,20,800 મુદ્દામાં સાથે તેને ઝડપી પાડી ગણદેવી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી સમરોલીમાં જૂના વલસાડ રોડ પર વાહન અડફેટે બિલીમોરાના ઓરિયામોરિયાન રહીશનું મોત. બિલીમોરાના ઓરિયામોરિયા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મનુભાઈ રાઠોડ, જેઓ 6 જાન્યુઆરીએ ચીખલી સમરોલીના જોગવાડ ખાતે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે કોઈ અજાણ્યા વાહન અડફેટે આવી જતા તેમને માથાના છાતીના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પ્રકાશભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે તેઓ દ્વારા ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા ચીખલી પોલીસ મથકના PSI DR પઢેરિયા વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના કબીલપોરના પહેલા માળથી પટકાયેલા બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. નવસારીના કબીલપોર વિસ્તારમાં આવેલા આનંદબાગ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના રહેવાસી એવા સુરેશભાઈ કુશવાહની માત્ર 1.5 વર્ષની પુત્રી કીર્તિકુમારી ગત જાન્યુઆરીના સાંજે 5:45 વાગ્યાની આસપાસ તેના ઘરમાં રમતી હતી. તે સમયે અચાનક પહેલા માળથી નીચે પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર પ્રથમ સારવાર નવસારીની શારદા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સ્પીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનું 3 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારીનું મહત્તમ તાપમાન 26° સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 16° સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94%, જ્યારે સાંજે 53% રહ્યો હતો. હવાની ગતિ 5.4 કિલોમીટર ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી.